તો ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે બે લોકોના તો મોત થઈ ચૂક્યા છે, અન્ય લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે લોકોના મોત થયા છે એ પરિવારની વહારે કોણ આવશે, એ લોકોને ન્યાય કોણ અપાવશે? કારણ કે એક નહીં અગાઉ પણ આવી જ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે. પટેલે તમામ તપાસના આદેશ પણ આપ્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન જે પણ હોસ્પિટલના ટ્રસ્ટીગણ છે તેમની તપાસ એએમસી અને પોલીસ વિભાગ કરશે અને આ ઘટનાની જાણ સંપૂર્ણ માહિતી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. બેદરકારી સામાન્ય રીતે કોઈ પણ ઓપરેશન કરે ત્યારે કન્સલ્ટ વ્યક્તિનું ઓપરેશન કરતી વખતે તેના સગાવાલાને કમિટી ચેરમેન ત્યાં પહોંચ્યા છે અને ત્યાં અત્યારે મિટિંગ બાદ તેઓ પત્રકારો સાથે વાત પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બેદરકારીની વાત તેઓ કરી રહ્યા હતા. હાજર છે જે 7 દર્દીઓ છે જેનું ઓપરેશન કર્યું છે એનું એ ધ્યાન રાખી રહ્યા છે. પોલીસ વિભાગ અને અમારી એએમસીની જે ટીમ છે ડૉક્ટરોની, અમારા એમઓએચ ડૉક્ટર ભાવિન સોવલંકી અને ઝોનના મેહુલ આચાર્ય, એ લોકો બંને હાલ અહીં ઉપસ્થિત છે અને હોસ્પિટલના ટ્રસ્ટીગણનો સંપર્ક કરવા માટે હાલ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસ આ ગંભીર પ્રકારની બેદરકારી હોસ્પિટલ મેનેજમેન્ટની કહી શકાય, ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર સાથે તપાસ લઈ હોસ્પિટલની આગળની કાર્યવાહી જે પણ ડોક્ટર હશે, કસૂરવાર હશે, એની ગંભીર બેદરકારી આ કહી શકાય, ચલાવી પણ ના લેવાય, એના પર તે કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશનનું કહેવું છે કે અમારી ટીમ પણ સાથે રહીને તપાસમાં આગળ વધી રહ્યા છે, પરંતુ સાથે એમણે એ પણ કહ્યું કે અમે રાજ્ય સરકાર સાથે વાતચીત કરીને આગળ તપાસ કરીશું, જે તે હશે તેમની સામે કાર્યવાહી પણ કરાશે. પરંતુ બીજી બાજુ ઘાટ એવો સર્જાયો છે કે સરકાર આ મુદ્દે હજુ પણ કંઈ કહેવા માટે તૈયાર નથી, કારણ કે માત્ર પોસ્ટ કરીને જ સંતોષ આરોગ્ય મંત્રીએ માની લીધો છે. વાત કરવાની તો વાત દૂરની રહી, ક્યારે કોર્પોરેશન એમની સાથે વાત કરશે, ક્યારે વાત સાંભળશે અને ક્યારે પગલાં લેવાશે? એટલે જેમ યથાવત અત્યાર સુધી ગુજરાતમાં જોવા મળતું હોય કે કોઈ પણ બનાવ બને અને ત્યારબાદ એક પછી એક વાયદાઓ થતા જાય અને માત્ર વાયદા જ રહી જાય. તો પીએમજીએવાયના ડાયરેક્ટર જે પ્રતિક્રિયા આપી રહ્યા છે સાંભળ્યા. પીએમજીએવાયના ડાયરેક્ટર જે થોડી જ વારમાં પ્રતિક્રિયા આપશે તેમને પણ સાંભળીશું. પરંતુ આજ પીએમજીએવાય જે સામાન્ય લોકો છે એ કાર્ડ થકી સરકારની આ યોજના છે એ અંતર્ગત સારવાર સસ્તા પૈસે કરાવી શકે એ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ હોસ્પિટલ તેનો દુરુપયોગ કરે છે. તો પીએમજીએવાય જે કાર્ડ થકી હોસ્પિટલમાં દર્દીઓ તે સારવાર લેતા હોય છે કે ઓછા પૈસે સરકારની યોજનામાં સારવાર મળી જાય, પણ આવા જે કૌભાંડ કરનારા અમારી ટીમ ત્યાં પહોંચી છે અને ત્યાં સ્થળ પર પહોંચીને બધી વિગતો મેળવી રહી છે, કેટલા દર્દીઓ છે અને અત્યારે કેટલાની હાલત ગંભીર છે, અને અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ યુએન મહેતામાંથી ત્યાં પહોંચી રહી છે. ડૉક્ટરો જે હાલ દર્દીઓ અત્યારે દાખલ છે એમની પરિસ્થિતિની તપાસ કરશે અને જો એમને જરૂર લાગશે, વધારે સઘન સારવારની જરૂર લાગશે, તો યુએન મહેતામાં શિફ્ટ પણ કરશે અને આ તો સમગ્ર બનાવ દર્દીઓની મેડિકલ રેકોર્ડ્સ વગેરે ચકાસણી કરીને કેટલાને ખરેખર જરૂર હતી એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની એ બધું રેકોર્ડ અમે ત્યાંથી મેળવી અને પછી એક સોલા હોસ્પિટલના તજજ્ઞ યુએન મહેતાના ડૉક્ટર્સ વગેરે પીએમજીની ટીમના નેતૃત્વની છે તપાસ કરીને રિપોર્ટ કમિશનર સાહેબને સુપ્રત કરશે. પ્રોસેસ શું હોય છે કે કોઈ આ પ્રકારની હોસ્પિટલ કોઈ ગામમાં કે કોઈ વિસ્તારની અંદર પીએમજીવાયના નામે આ પ્રકારનો કેમ્પ કરી શકે? પીએમજીના નામે કેમ્પ નથી હોતા, પીએમજીના નામે લોગિન થતા હોય છે કે ભાઈ દર્દીઓ પાસે પીએમજી કાર્ડ હોય તો એમને પીએમજીના લોગિન એમને સરળ પડે, એટલે દર્દીઓને કોઈ ખર્ચો ન થાય, એટલે દર્દીઓને એ બને કે ભાઈ તમને
તો તમારી તપાસ થઈ જશે, તમારે કોઈ ખર્ચો નહીં થાય, એ લોકો લાવવા લઈ જવાની આવી વ્યવસ્થા એમણે જાતે ઊભી કરી. પીએમજેનું કોઈ જગ્યાએ નામ કે મંજૂરી કોઈ અમે આપવાની હોતી નથી. કોઈ વ્યવસ્થા આખી ઘટના જે બની છે એ પીએમજેવાયના રૂપિયા લેવા માટે બની છે એ પ્રકારની વિગતો એવું પ્રથમ દ્રષ્ટિ એવું લાગી રહ્યું છે. અમે તપાસ કરીશું, અમે બધા પેમેન્ટ જે છે એના હોલ્ડ પર મૂકી દઈશું, આ બધા જે કેસ છે એનું, અને જરૂર જણાય પેનલ્ટી વગેરે પણ થઈશું, અને ઘણી બધી હોસ્પિટલો સામે અમે જે જરૂરી લાગે છે ત્યાં અમે સસ્પેન્શનના પગલાં પણ લીધા છે, ડૉક્ટર વિરુદ્ધ અથવા તો હોસ્પિટલ વિરુદ્ધ જે પણ જરૂર લાગે અમે કમિટીમાં કમિશનર સાહેબની અધ્યક્ષામાં કમિટી અમારી ચર્ચા કરતી હોય છે અને એ પ્રમાણે નિર્ણય લઈને આ જે તપાસ સમિતિનો જે રિપોર્ટ આવશે એ સાહેબની સલાહ પ્રમાણે અમે આગળ કાર્યવાહી પણ કરીશું. શું પગલાઓ થતા હોય સામાન્ય રીતે આ પ્રકારે જરૂર ના હોય ઓપરેશન અનઇન્ડિકેટેડ હોય પેનલ્ટી પણ લેતા આવીએ છીએ, પ્લસ અનએથિકલ પ્રેક્ટિસ હોય જે ભૂતકાળમાં એવું છે જોવા મળેલું ઘણા, તો એ પણ સસ્પેન્શન સુધીની કાર્યવાહી પણ થતી હોય છે. એ ડૉક્ટરોને અમે પીએમજેમાં અન્ય કોઈ જગ્યાએ પણ પ્રેક્ટિસ ના કરી શકે એવી પણ અમે સૂચના બધાને આપતા હોઈએ છીએ, એટલે પીએમજેમાં કોઈ પણ હોસ્પિટલમાં એ લોકો ભવિષ્યમાં ક્યાંય એમ પેનલ ના થઈ શકે એવી કાર્યવાહી પણ જરૂર પડે કરતા હોય. 2022માં આ જ હોસ્પિટલમાં સાણંદના તેલાવ ગામના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 2022નું અત્યારે કોઈ યાદ નથી અમારી પાસે, યાદ નથી એટલે તમે સાહેબ એક મૃત્યુ થયું છે ભાઈ પીએમજેવાયના કેસમાં જ થયું હતું, એ વખતે પણ સરકારે પગલાં લીધા હતા, તો ફરી ત્યાં જગ્યા ચાલુ થયું. 2022નો કેસ મારે જોવો પડશે, અત્યારે મારી પાસે મને માહિતી નથી. હું હમણાં જ આવેલો છું અહીંયા, 2024માં આવેલો છું, એટલે 2022નો ડેટા હું જોઈ તમને જ્યારે ઈચ્છા હશે ત્યારે હું તમને માહિતી આપી શકીશ. બધી હોસ્પિટલોને જાણ કરી દઈશું કે પીએમજેના નામે કોઈ કેમ્પિંગ કાર્યવાહી ના કરવામાં આવે અને લાભાર્થીઓને ખોટી કોઈ રીતની ગેરદોરવણી ના થાય અને પીએમજેના લોગિનથી કામ તમારું ફ્રી ઓફ ચાર્જ થઈ જશે એવી જાહેરાતો કરીને આવી કોઈ કાર્યવાહી કોઈ હોસ્પિટલ ના કરે એવી સૂચના અમે બધી હોસ્પિટલોને આપવા. 100% પગલાં જ લેવાશે, સસ્પેન્શન જરૂરી લાગે તો અમે લેતા આવીએ છીએ. એ જે સ્પેશિયાલિટીની સારવાર હોય એ સ્પેશિયાલિટીની સારવાર 3 થી 6 મહિના કે 1 વર્ષ માટે પણ અમે બંધ કરતા આવીએ છીએ. પીએમજેએવાયના ડાયરેક્ટર જેમણે વાત કરી સંદેશ ન્યૂઝ સાથે, તેમણે કહ્યું કે પીએમજેએવાય હેઠળ ક્યાંય કોઈ કેમ્પ કરવાના હોય છે એવી કોઈ સૂચના આપવામાં પણ નથી આવી ને એના હેઠળ કેમ્પ થતા પણ નથી, આ સ્પષ્ટતા તેમણે કરી દીધી છે. આ સાથે તેમણે વાત કરી છે કે જે પણ આ બનાવ બન્યો છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે, જે તે કાર્યવાહી કરવામાં પણ આવશે, જે જવાબદાર લોકો છે તેમના સામે ઠોસ કાર્યવાહી થશે. પરંતુ સવાલ દર વખતે એ જ થાય કે ગુજરાતમાં અનેક ઘટનાઓ બની જાય પરંતુ નામ માત્ર કોઈ તપાસ, આ એક જ શબ્દ હોય, વર્ષો વીતતા જાય, દિવસો જતા જાય, મહિનાઓ થઈ જાય, તેમ છતાં પણ જ્યારે સવાલ કરવામાં આવે તો એમ કહેવાય કે તપાસ થઈ રહી છે, જે જવાબદાર હશે તેમના સામે પગલાં લેવાશે. પણ એવો કોઈ આ દિન સુધી ઠોસ દાખલો બેસાડવામાં નથી આવ્યો કે ફરીવાર એ ઘટના ગુજરાતમાં ન બની હોય. વાત ખ્યાતિ હોસ્પિટલની જ કરી લઈએ કે 2022માં પણ તેણે આ જ પ્રકારે તેલાવ ગામમાં કેમ્પ યોજ્યો હતો અને તેમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. ફરી એકવાર 2024માં માત્ર 2 જ વર્ષમાં આ ફરી એકવાર કૌભાંડ આ ખ્યાતિ હોસ્પિટલે કર્યું છે. અલગ અલગ આ ઘટનાઓ છે બધા આખા ઘટનાક્રમને લઈને કેમ્પ યોજવાની સારવાર કેમ્પ યોજ્યો, ત્યારબાદ સારવાર પણ આપી હોસ્પિટલમાં. હોસ્પિટલમાં જે વ્યક્તિ મૃતનો ફોટો પણ અમે તમને બતાવી રહ્યા છીએ, વિન્ડોમાં બીજા નંબરની વિન્ડો છે જેમાં હોસ્પિટલમાં 2 વ્યક્તિઓના મોત થયા છે અને જે ડોક્ટર અત્યારે જેણે એન્જિયોપ્લાસ્ટી કરી હતી એ ડોક્ટર ઓપરેશન કરી અહીંયાથી ગાયબ થઈ ગયો છે. જે નીચેની બીજી વિન્ડો આપણે વાત કરીએ, ત્રણેય વિન્ડોની, જ્યાં હોસ્પિટલમાં પરિવાર દ્વારા ગ્રામજનો દ્વારા ઉગ્ર હોબાળો પણ કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, કેમ ન હોય લોકોમાં રોષ, કારણ કે તેમણે પોતાના પરિવારજન ખોયા છે. જે લોકોને કોઈ તકલીફ જ નહોતી તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહિલાઓ જે હૈયાફાટ રુદન કરી રહી છે તેમણે પોતાના સ્વજનને આજ ખોઈ દીધા છે, પોતાનો વ્યક્તિ આજે ખોયો છે, પોતાનો પરિવારજન આજે ખોયો છે, દુઃખ એમનામાં દેખાઈ રહ્યું છે. અને બીજી બાજુ સરકારની શરમજનક જે પોસ્ટ આરોગ્ય મંત્રીની અત્યારે દેખાઈ રહી છે કે એમણે માત્ર ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત થઈ અને એકમાત્ર પોસ્ટ કરી છે કે જે મૃત થયા છે તેમને અમારી સંવેદના, આ સાથે જ સરકાર તેમની સાથે છે.